સ્વાધ્યાય 13.2 દાખલો નંબર 3 ગુલાબજાંબુના તેના કદના 30% જેટલી ખાંડની ચાસણી છે. ગુલાબજાંબુ છે એમાં ચાસણી છે તે 30% છે. દરેક ગુલાબજાંબુનો આકાર નળાકારની બંને છેડે અર્ધગોલક બનાવ્યા હોય તેવો છે. બંને બાજુ અર્ધગોલક લગાવ્યા હોય તેવો છે. અહીંયા આ ગુલાબજાંબુ છે પણ આને આપણે ઝૂમ જેને કોમ્પ્યુટરમાં કહેવાય ઝૂમ કરીને અહીંયા એક ગુલાબજાંબુ તમને મોટું દર્શાવેલું છે. આ ટાઈપનું ગુલાબજાંબુ છે. તેની કુલ લંબાઈ 5 સેન્ટીમીટર. આખા ગુલાબજાંબુની કુલ લંબાઈ આપણને આપી છે 5 સેન્ટીમીટર છે. તેનો વ્યાસ છે 2.8 સેન્ટીમીટર. તો વ્યાસની અડધો આટલો ભાગ છે. એની ત્રિજ્યા થશે તો 1.4 સેન્ટીમીટર. આ ભાગ પર એની અર્ધગોળકની ત્રિજ્યા થાય તો 1.4 સેન્ટીમીટર છે. બરાબર. તો આવા 45 ગુલાબજાંબુ છે. તો 45 ગુલાબજાંબુનું ઘનફળ કેટલું થાય અને કેટલી ખાંડની ચાસણી હશે તે શોધો. અહીંયા તમને આકૃતિ એને આપી દીધી છે. બરાબર. તો ચાસણી છે જે આપણે ગુલાબજાંબુનું ઘનફળ આવે એના 30%. બરાબર. હવે તમને આખી લંબાઈ 5 આપી છે એમાં 1.4 અર્ધગોળો આ ત્રિજ્યા થઈ જશે અને એક ત્રિજ્યા અહીંયા. બરાબર. એટલે 2.8 કપાશે. ત્યાં વચ્ચે છે ભાગ નરાકાર રહેશે એની લંબાઈ તમે નીચે આપણે શોધીએ છીએ શું થશે 2.2 સેન્ટીમીટર. આટલું અંતર થશે. બરાબર છે. હવે આપણે આ તમે રફકામની અંદર ન ગણો ને સીધું લખી દેશો તો પણ ચાલશે. અહીંયા લખશો તો પણ તમારે ચાલશે. બરાબર. આપણે સીધું લખી દઈએ છીએ કે ગુલાબજાંબુના નળાકાર ભાગની ત્રિજ્યા ગુલાબજાંબુના નળાકાર ભાગની ત્રિજ્યા તો શું થાય વ્યાસ ભાગ્યા 2. વ્યાસ આપણને કેટલો આપ્યો છે 2.8 આપ્યો છે ભાગ્યા 2 તો 1.4 સેન્ટીમીટર. હવે ગુલાબજાંબુના નળાકાર ભાગની ત્રિજ્યા આટલી છે. બરાબર. તો આ અર્ધગોળકની ત્રિજ્યા પણ એ જ થાય. બરાબર. એટલે કે બંને ભેગું છે. બરાબર. નળાકારના અર્ધગોળકની ત્રિજ્યા પણ એના એ જ થશે. તો આપણે લખી દઈશું કે બંને છેડે લગાવેલ અર્ધગોળકની ત્રિજ્યા પણ એ જ થશે. બંને છેડે લગાવેલ અર્ધગોળકની ત્રિજ્યા પણ પહેલાના જેટલી જ થાય 1.4 સેન્ટીમીટર. પરીક્ષામાં જો આકૃતિમાં આવું દોર્યું જાય તું અને અહીંયા નહીં લખશો તો પણ ચાલશે. હવે ગુલાબજાંબુના નળાકાર ભાગની ઊંચાઈ અહીંથી આ ઊંચાઈ આપણે શોધી કઈ રીતે શોધી એ પણ આપણે લખવું હોય તો લખી શકાય. તો ગુલાબજાંબુના નળાકાર ભાગની ઊંચાઈ કઈ રીતે શોધી તો આખી ઊંચાઈ કુલ ઊંચાઈ એમાંથી એક અર્ધગોળકની ત્રિજ્યા અને આ ત્રિજ્યા એટલે 2 ત્રિજ્યાઓ બાદ કરી 2 અર્ધગોળકની ત્રિજ્યા 2 અર્ધગોળકની ત્રિજ્યા. હવે આપણે ઊંચાઈ માટે કેપિટલ એચ વાપરીએ છીએ કે બે વસ્તુ ભેગી થાય એટલે જુદા જુદા સંજ્ઞા વપરાય છે. તો કુલ ઊંચાઈ 5 છે. 2 × 1.4 બરાબર 5. 14 × 2 = 28. તો 5 માંથી 2.28 જાય તો 2.2 મીટર જે આપણે આકૃતિમાં દર્શાવેલું છે. હવે આપણે ગુલાબજાંબુનું ઘનફળ શોધવાનું છે. એક ગુલાબજાંબુ છે એ કેટલું ઘનફળ થાય તો એક ગુલાબજાંબુનું ઘનફળ શોધીએ ને છેલ્લે પછી 45 વડે ગુણી કાઢીશું. તો એક ગુલાબજાંબુનું ઘનફળ તો ગુલાબજાંબુનો આકાર કેવો છે આટલો ભાગ નળાકાર છે અને 2 છેડે અર્ધગોળો છે તો શું થશે નળાકારનું ઘનફળ વત્તા 2 અર્ધગોળા છે તો 2 × અર્ધગોળાનું ઘનફળ.
હવે નળાકારનું ઘનફળનું સૂત્ર છે પાઈ આર નો વર્ગ કેપિટલ એચ, એના માટે આપણે ઊંચાઈ માટે જાહેર કર્યો છે, વત્તા બે અર્ધગોળાકના ઘનફળનું સૂત્ર થાય બે તૃતીયાંશ પાઈ આર નો ઘન. હવે જુઓ આ બંનેમાંથી પાઈ આર નો વર્ગ સામાન્ય નીકળશે, પાઈ આર નો વર્ગ તો અહીંયા આવશે એચ વત્તા બે દુ ચાર, ભાગાકારમાં ત્રણ છે, પાઈ આર નો વર્ગ બહાર નીકળ્યો, અહીંયા એક આર રહી જશે. હવે આપણે આ કિંમતો મૂકીશું તો પાઈની કિંમત થાય 22/7, આરની કિંમત આપણે શોધી છે ઉપર 1.4 એટલે કે 14/10, પણ વર્ગ છે એટલે 14/10 14/10. પછી એચ છે તો એચ શું છે 2.2, એચની કિંમત કેટલી છે 2.2 વત્તા 4/3, આરની કિંમત શું છે 14/10 બરાબર 22/7 આપણે એમને એમ લખી દઈએ 14/10 પણ એમને એમ છે 14/10 પણ છે. હવે 2.2 14 54 56 અને 10 3 30 14 54 56 અને 10 3 30. હવે અહીંયા શક્ય એટલા શેદ ઉડતા છે એટલે આપણે ઉડાવી દઈશું. તો જુઓ 7 2 14 7 2 14 22 2 44 44 × 14 600 16 થાય, તબકામાં ગણવાના નીચે આવશે 100. પછી 2.2 વત્તા 56/30, ભાગાકાર રબકામમાં કરશો તો એ જવાબ આવશે 1.87 બરાબર, અને દશાંશ મૂકી દો તો 6.2 2.2 + 1.87 એ 2 પોઈન્ટ છે, તો એ 2 ના પાછળ મીડું મૂકી દો તો પણ ચાલશે. આ બંનેનો સરવાળો કરશો તો 4.07. હવે એનો ગુણાકાર કરવાનો છે તો 6 + 24 અને ગુણાકાર બધું કરશો તો લગભગ આવે છે 25, રફકામમાં કરી દેવાનું છે 25.0712 ઘનફળનો એકમ સેન્ટીમીટરનો ઘન. હવે આપણને પૂછ્યું છે કે 1 ગુલાબજાંબુનું ઘનફળ આવેલું છે, તો આવા આપણી જોડે 45 ગુલાબજાંબુ છે, 1 ગુલાબજાંબુનું ઘનફળ બરાબર 25.0712 સેન્ટીમીટર ઘન, તો 45 ગુલાબજાંબુનું ઘનફળ કેટલું થાય? તો 45 ગુણી રાખવાના, 45 × 25.0712 એક ભાગાકારમાં, તો આનો ગુણાકાર તમે કરશો તો લગભગ આવે છે 1128.204 સેન્ટીમીટરનો ઘન. હજુ પણ આપણે આ શોધવાનું નથી, જે આ ગુલાબજાંબુનું ઘનફળ છે એના 30% ખાંડની ચાસણી છે, બરાબર, કે આના 30% આપણે ગણવા પડશે ગુલાબજાંબુના ઘનફળના 30%. ગુલાબજાંબુના કુલ ઘનફળના 30% ચાસણી છે, બરાબર છે, આના 30% ગણી દેવાના છે. તો આપણે જે છે 1128.204 30% એટલે 30 ગુણવાના અને 100 એ તમારે ભાગી દેવાના, અહીંયા 1 00 ઉડી જશે. આનો ગુણાકાર કરીશો અને 1 દશાંશ ચિહ્ન વધશે તો તમારો જવાબ આવે છે લગભગ 338.4712 સેન્ટીમીટરનો ઘન. પણ આપણે લગભગ જવાબ ગણીએ તો, કારણ કે અહીંયા 1 2 3 0 1 2 3 4 હોય તો પાછળના જવાબને આપણે જતો કરવો પડે છે, તો 338, પણ અહીંયા 5 6 7 8 9 હોય તો આગળનામાં એક ઉમેરી દેવાનું હોય છે, તો આપણું આ 338 સેન્ટીમીટર ઘન એવો જવાબ આપણો લગભગ જવાબ આટલો હોય છે.